हेलो स्टूडेंट्स, आपणा अभ्यासक्रम में आपणे घणा बधा लेसन्स अने पोयम सुधी पतावी दीधुं छे। हवे आपणे एसे तरफ जईशुं। कॉम्पोजिशन में आपणे बाकी छे लखवानुं हजु घणुं बधुं, तो हूँ आजे तमने बे एसे लखवा आपवानी छूं, बे विचार विस्तार लखवा आपवानी छूं अने एक स्टोरी राइटिंग लखवानुं समझावानी छूं कि केवी रीते लखवुं तमारे। એસે આવે, સ્ટોરી આવે અને વિચાર વિસ્તાર આવે, તો આ બધી વસ્તુ તમે ધ્યાનમાં રાખીને હું જે રીતે સમજાવું છું એ રીતે તમે લખશો તો તમને એક્ઝામમાં પણ તમારી ઇમ્પ્રેશન સારી પડશે સપ્લિમેન્ટમાં। અને એટલે હું જે કહીશ ને એ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે। લખવાનું તો છે જ તમારે, અહીંયા જે તમને દેખાય છે સ્ક્રીન પર, બરાબર, પણ વસ્તુ શું છે, ફક્ત કોપી નથી કરી દેવાની, તમારે ધ્યાનમાં પણ રાખવાનું છે, બરાબર। હવે જ્યારે પણ તમને કોઈ પણ એસે આપવામાં આવે ને તો એનો ટોપિક જોવાનો અને ત્યાર પછી તમને 5-7 મુદ્દા આપવામાં આવ્યા હોય છે, તો એ મુદ્દાને આધારિત તમારે એસે લખવાનો હોય છે, બરાબર। મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખવાનો હોય, મુદ્દાથી ભટકી જઈએ ને તો આપણને કંઈ સોલ્યુશન મળી શકતું નથી। અને હા, તમે એ મુદ્દામાં 1-2 પોઈન્ટ્સ એડ કરી શકો છો તમે લખવા બેસો ત્યારે, પણ મુદ્દાને આધારિત લખીએ તો વધારે સારું, બરાબર। પ્રાસ્તાવિક એટલે કે તમે શરૂઆત કરવાની છે તમારે લખવાની। સપોઝ આ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા, આપણને ખબર જ છે કે આજના જગતમાં પોલ્યુશન કેટલું બધું વધી ગયું છે, બરાબર। એ પછી પાણીનું હોય, હવાનું હોય, જમીનનું હોય, બધી રીતનું પોલ્યુશન આપણે જાણીએ જ છીએ। અને આપણને ખબર છે કે ગંગા ની સ્વચ્છતા માટે કેટલા કરોડો રૂપિયાનો ઉપયોગ કરીને ગંગા નદીને સ્વચ્છ બનાવવાનો પ્રોજેક્ટ હાથમાં ધરાયો છે। ત્યાર પછી હવાનું પ્રદૂષણ, એ પણ આપણને ખબર જ છે કે કેટલું બધું ફેલી રહ્યું છે, કંપનીઝ, મિલ્સ અને આટલો બધો વાહન વ્યવહારનો ઉપયોગ, બરાબર। ત્યાર પછી પ્રદૂષણ બીજા ઘણા રીતના હોઈ શકે છે, આટલો બધો ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે અને એના ટાવર્સ એટલા બધા હોય છે કે જેના લીધે પશુ અને પક્ષીઓને તકલીફ પડતી હોય છે જીવામાં, એ પણ એક પ્રદૂષણમાં એનો પણ સમાવેશ કરી શકાય। તો એના માટે ઘણી બધી એવી વસ્તુઓ છે, તો તમારે પહેલાં પ્રાસ્તાવિકમાં લખવાનું હોય આજના જમાના પ્રમાણે કે આજના જમાનામાં કેવી હાલત છે, બરાબર। એટલે તમને ફર્સ્ટ પેરેગ્રાફમાં આપવામાં આવ્યું છે કે 21મી સદીનું આપણે ભવ્ય સ્વાગત કર્યું અને 21મી સદીનું અનેક આશાઓ સાથે સ્વાગત થયું, પરંતુ તે કેટલીક ભયાનક સમસ્યાઓ લઈને પણ આવી છે અને એમાંની એક કઈ છે, પ્રદૂષણ, બરાબર, એક ભયાનક સમસ્યા છે। તો આવી રીતે તમારે કોઈક પણ બીજો કોઈ ટોપિક આપવામાં આવ્યો હોય તો શરૂઆત તમારે આ રીતે કરવાની એને રિલેટેડ ટોપિકને। ત્યાર પછી ક્યાંથી પ્રદૂષણ કેવી રીતે થઈ શકે છે, પ્રદૂષણના કારણો બીજો મુદ્દો તમને આપવામાં આવ્યો છે, તો એના કારણો શું હોઈ શકે, બરાબર। યુદ્ધ થાય ને, બોમ્બ મારીને બધું થાય તો પછી એના લીધે પણ પ્રદૂષણ થઈ શકે। એક વિશ્વ યુદ્ધ હોય અને એમાં એક દેશ બીજા દેશ પર બોમ્બ ફેંકે તો એમાં તમને ખબર છે ઘણું બધું કેમિકલ ને બધું છુપાયેલું હોય, તો એના લીધે પણ મનુષ્યનું જીવવું અઘરું બની જાય। તો અહીંયા આપ્યું છે કે 2 વિશ્વ યુદ્ધ થયા અને એમાં કઈ રીતે જાપાનના 2 શહેરોમાં, તમને ખબર હશે જાપાનમાં હિરોશિમા અને નાગાસાકી શહેર પર કેવા બોમ્બ ફેંકાયા હતા, એની અસર ઘણા બધા સમય સુધી, હમણાં સુધી અમુક ત્યાંના અમુક જગ્યાએ તો હમણાં સુધી અસર જોવા મળે છે। ત્યાંના બાળકોની તમે સ્થિતિ જુઓ, બાળકો જન્મે છે એની, તો બહુ જ દયામણી સ્થિતિ હોય છે। એટલે તેનાથી ઘડીના છઠ્ઠા ભાગમાં 75,000થી પણ વધારે માણસોએ જાન ગુમાવ્યો, ઘડીના છઠ્ઠા ભાગમાં, એટલે કે એક સેકન્ડ વારમાં, એમ એટલો ભયાનક બોમ્બ હતો એમ, અને તો પણ એની ભયંકરતા અટકી નથી અને એની અસરો આજે પણ જોવા મળે છે અને ત્યાં આજે પણ બાળકો ખોડ ખાપણવાળા જન્મે છે। ખોડ ખાપણવાળા એટલે કંઈક ને કંઈક એમનામાં ઉણપ રહી ગયું, એમના શરીરના અંગો, બરાબર, એમાં ઉણપ રહી ગઈ હોય અને ખોડખાપણ કહેવાય। એવી જ રીતે માનવ વસ્તીની વાત કરી છે કે કેવી રીતે આ ઝેર ફેલાયું છે, એટલે ટૂંકમાં તમને લખવા બેસો ને તમને ધ્યાનમાં આવશે કે કઈ રીતે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, બરાબર।
આગળ તમે જુઓ તો તમને બીજા પણ એક્ઝામ્પલ આપવામાં આવે છે કે અવકાશમાં અણુશસ્ત્રોના અખતરાથી કિરણોત્સર્ગી રજકણો પ્રસરે છે, તે ખતરનાક હોય છે. વાહનોની સંખ્યા આપણે વાત કરીને કે વાહનોની સંખ્યા પણ બહુ વધારે હોય છે. દિવસે ને દિવસે તમે જુઓ કેટલા બધા વાહનો રોડ પર ચાલતા હોય છે, અને એ બધા જ એટલા એમના એના આપણે જે પણ ડીઝલ પેટ્રોલ પુરાવીએ છીએ એનાથી બહુ જ ઘણા બધા મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે. તમે જુઓ અમુક ઓટો રિક્ષામાં તો કેટલા બધા ધુમાડા નીકળતા હોય છે, તો એ શું છે, અંતે આપણને જ નડવાનું છે, બરાબર. આગળ જોઈએ, હવે આનું જ આગળ અહીંયા આપવામાં આવ્યું છે. તો તમારે આખો જ એસે લખવાનો છે, બરાબર. તમને આખો એસે લખશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. ગંગા નદીની જે વાત કરી તે આપી છે કે 70 કરોડ રૂપિયાના યોજના ઘડવામાં આવી છે. ત્યાર પછી તાજમહેલ કેટલું જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે જે એની વ્હાઇટનેસ હતી એ દિવસે દિવસે પ્રદૂષણના લીધે શું થઈ છે, ઝાંખી પડી રહી છે, એની પણ વાત કરી છે, બરાબર. તો આ બધી જ વસ્તુ તમારે જોવાનું છે અને લખી નાખવાનું છે. ત્યાર પછી સેકન્ડ એસે છે વિજ્ઞાન વરદાન કે શાપ, બરાબર. સાયન્સ એ આપણા માટે આશીર્વાદ છે કે શાપ છે એમ, તો એમાં પણ પ્રસ્તાવના છે, વિજ્ઞાનના લાભ છે અને ગેરલાભ છે અને ઉપસંહાર. એટલે આખા એનું મોરલ શું, એમાં આખા એમાંથી શું તમે સમજો છો. તો એમાં પણ તમારે શરૂઆત કરવાની કે આદિકાળથી માનવી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને અવનવી શોધો કરતું જ રહ્યો છે. આપણને ખબર છે દિવસે ને દિવસે નવી નવી શોધો શોધાઈ જ રહી હોય છે, બરાબર. સાયન્ટિસ્ટો કંઈક ને કંઈક શોધતા રહેતા હોય છે દુનિયામાં. આજ સુધીની શોધો તેણે સતત કરેલા પ્રયોગો અને પરિશ્રમનું જ પરિણામ છે. આપણને ખબર છે ને આપણે જે પણ કંઈ હમણાં યુઝ કરીએ છીએ, લાઇટ હોય કે કોઈ મશીનરી હોય કે એક નાનામાં નાની ટાંકણી જેવી વસ્તુ, એ બધી શું છે, વિજ્ઞાનની જ શોધ છે. ઈશ્વરે માનવીને બુદ્ધિ આપી અને તેને બધા પ્રાણીઓમાં સર્વોપરી બનાવ્યો, બરાબર. એક આપણને ખબર છે ને માનવી એ શું છે, સામાજિક પ્રાણી છે, તો બધા બીજા બધા પશુઓ કરતાં આપણને સર્વોપરી એટલે કે સૌથી ઉપર રાખ્યું છે ઈશ્વરે એમ. ત્યાર પછી આપણને આપવામાં આવ્યું છે રેલગાડીને બધીની વાત કરી છે, ફોન, કમ્પ્યુટર, અને હવે તો આપણે વધારે પડતા સ્માર્ટફોન વાપરીએ છીએ, બરાબર ને. ટીવીમાં પણ ફોનમાંથી કંઈક પણ કનેક્ટ કરી શકીએ, કમ્પ્યુટરમાં પણ કનેક્ટ કરી શકીએ. તો આ બધી જ વાતો તમારે લખવાની હોય છે એસેમાં. પણ આવી રીતે જ આમાં કે પોઈન્ટ બાય પોઈન્ટ લખ્યું છે, વાક્ય રચના જુઓ તમે. અને ત્યાર પછી કોઈક પણ જોગણીની મિસ્ટેક ના હોય તો હંમેશા તે જ્યારે પણ તમે એસે લખશો ને તો આવી રીતે લખવાનો હોય, બરાબર. રેડિયો, પહેલાંના જમાના રેડિયો અને ટેપ રેકોર્ડર હતા, આજના તો બહુ યુઝ નથી થતું, બધું મોબાઈલમાં જ આવી જાય છે, બરાબર. પણ તમારે એસેમાં લખવાનું છે. ત્યાર પછી આ એનું આગળનો એસે આપવામાં આવ્યો છે કે તમે કઈ રીતે એકદમ મોટી મોટી ઇમારતો બનાવી શકો છો. હવે ઇમારતો બનાવી એ બહુ સહેલી વાત નથી, એના માટે પણ ટેકનોલોજી અને સાયન્સ બંનેની જરૂરત પડે, બરાબર. તો એ બધી વાત કરી છે. શસ્ત્રક્રિયા, પીડારહિત શસ્ત્રક્રિયા એટલે ઓપરેશન, બરાબર, પેઇનલેસ ઓપરેશન્સ એ કેવી રીતે થઈ શકે છે. ત્યાર પછી આપણે ઘરમાં જે કંઈ વસ્તુઓ વાપરીએ છીએ, એસી, ઘરઘંટી, રેફ્રિજરેટર, એ બધી પણ શેની શોધ છે, વિજ્ઞાનની શોધ છે. બધું આપવામાં આવ્યું છે અહીંયા. અને જે રીતે સ્પેસ, આપણે કોઈ દેશમાંથી અવકાશમાં મોકલતા હોય તો એની પણ વાત કરી છે કે પૃથ્વીવાસી આજે મંગળ પર પણ અવકાશ યાનો મોકલી રહી છે, બરાબર.